વલસાડના સોડવાડા હાઈવે ઉપર પડેલા ખાડાઓ આઈઆરબી દ્વારા રિપેરિંગ કામગીરી શરૂ કરાતા તાલુકાના સરપંચોએ આપેલો વિરોધ પ્રદર્શન રદ કરવામાં આવ્યો. વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ હાઈવે જર્જરિત થયો હતો, જેને લઈને સોનવાડા હાઈવે ઉપર એક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નિપજ્યું હતું. તે કેસમાં તાલુકાના સરપંચોએ વલસાડ જિલ્લા કલેક્ટર સહિત અગ્રણીને એક આવેદનપત્ર પાઠવીને હાઈવે ઉપર પડેલા ખાડાઓ દૂર કરવાની માંગ કરી હતી. સાથે જો તેમ નહીં કરવામાં આવે તો 22 ઓગસ્ટના રોજ તાલુકાના સરપંચો દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓ પૂરીને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી, જેને લઈને વલસાડ હાઈવે ઉપર આજરોજ વલસાડ તાલુકાના સરપંચ અગ્રણીઓ સોનવાડા હાઈવે ઉપર વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરતા જોવા મળ્યા હતા, જેથી વલસાડ તાલુકા સરપંચ સંઘના અગ્રણીઓએ તેમનું વિરોધ પ્રદર્શન રદ કર્યું હોવાની જાહેરાત કરી હતી. હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈને વલસાડ હાઈવે ઉપરથી પસાર થતા લાખો વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ રોડ ઉપર રોજના લાખોની સંખ્યામાં વાહન ચાલકો ઉપયોગ કરતા હોય છે. તમામ વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સર્જાતી હતી. હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને પણ ઘણી રાહત મળશે તેમ સરપંચ અગ્રણીઓએ જણાવ્યું હતું. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.